હું આપણે લઈને જવાનું છે ખેતરમાં, અત્યારે સવારની લઈ લીધી છે. હા સર, ગામમાં ગામના પાદરમાં છે ઠેર ખેતર, અત્યારે બેહુન પહોંચાડવાની છે. આપણે બેહુન જ્યાં હાકી લીધો, ફોટો ચડી ગયો, હવે વાંધો નંબડે કે ગાય ગા જવા દેવાની છે વાડીમાં. તો અત્યારે બેહુન એને ખેતરમાં લઈ જાય એવી વહમી લાગે, ગરમી પલાર દીધો હવા આખો, અહીંયા હાલતી નથી. ખેતર થોડું છેટ્યું છે, 1.5 કિલોમીટર આગળ છે. જય માતાજી. મિત્રો કેમ છો બધા, મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે મેં ભેહુણ લઈ લીધી છે, એક ભેલાણ જડી છે, એમાં ભેલાણ કરો બીડ છે, ખાલી બીડ પડ્યું હતું ને. ભેહુણ આપણે આવી ગયો તો પણ બધી આમાં જ મંડાઈ રહ્યું, કેમ કે આમાં આપણા ભાઈબંધની ભેહુણ આવે પણ એ લઈ નથી આવતો ધરાથી, કેમ કે આપણા ઘર પાસે છે ને એટલામાં જ રખડાવશે. અને એ બધું સાફ કરાવી દે ને તે પછી આમાં લઈ આવશે. થોડો કારણ એનો ઓલો છે, આપણે સમજી ગયા છીએ, કેમ કે આમાં લૂંચો પડ્યો છે જોરદાર. આમાં ઓછામાં ઓછા આપણે ભેહુણ રાખે ને તો મહિનો એક તો આમાં હાલવાની અડપ ના રહીએ, કલર બદલી જાય એવો છે. પણ લઈ નથી આવતો ધરારથી, ખબર હોય ઠાર થતો હોય ને માણસ એકબીજાનો. એટલે આ તો આપણે હજી લઈ નથી આવતા, બાકી આમાં લૂંચો ભારી છે. અહીંયા આવ્યા ને ખબર પડી જશે ને, એટલે સીધો રાડું દેવા નથી કે અમારા રાડું દેવા દેજો, ચારતા નહીં આમ છે. એને વાડી છે છતાં નથી ચારતો, સમજી જાય એમાં. આપણી બે બધી જો ખેતરમાં આવી ગઈ છે, ખડ છે પણ આખો પોટો ભર્યો, સૂકેલું છે, ખાતી નથી બે, હું દાખલો પડે અત્યારે એને. બધા જો સારા અત્યારે આપણી બેહો છે ને, પાણીમાં બેહાડી દીધી છે, ખેતરમાં ચૈરી નહીં બહુ. હવે આ કાંઠા પર ચરતી ચરતી જશે ઘરે. તો અત્યારે આપણે છે ને ગરમીમાં પલટી ગયા છે, ફૂલ લાલ ચોર થઈ ગયા. હવે બાવળાનો છાંયો ગોઈ તો, પણ બાવળા છાંયો જોઈ લો, બીજું ક્યાંય છે નહીં. હવે હું છે પણ અહીંયા કાંટા પડ્યા, નીચે બેહા એમ છે નહીં. આ બાવળા પર પાણી ફૂલ છે જતે નથી થતું, જો અહીંયા પાછળ ખાડો ભર્યો, પેહો અહીંયા ખાડામાં નાખી ધરારથી, પછી જરૂર નથી એની અત્યારે. અને અત્યારે વાગ્યા ગયેલા ખબર, ખાલી 11 છે, અને ટાઈમ દેખાડી દઈ. અને ગરમી થાય છે જોવા પણ, હું નમણે ક્યાંય 12 વાગવા આવ્યા, આમાં નહીં દેખાય પાછળ કેમેરા. તો 11:42 થઈ છે, તે હું બધી જો અહીંયા ધરાથી પાણીમાં નાખીને ત્યાં બેઠ્યું. ગાયો દોરી ભાગી ગઈ ઘર બાજુ લગભગ. આ પાણી છે બાવળામાં કાંઈ થયું નથી, ગરમી એવી છે ધરાથી બેહાડી દે હું ને. આપણે અહીંયા કાંઠા સાફ કરીને પછી બેસી, સરદાર પટેલ સહયોગ 2001 છે ડેમ આ ફૂલિયું બનાવેલું, પણ હજી ટૈકો છે. આ ફૂલિયાનું કામ થયેલું છે ને ત્યારનું લખેલું છે, જ સરદાર પટેલ સહયોગમાં સહયોગી જળ સંચાલય યોજના. જોકે આ તરાવડું હતું એટલે ફૂલ બંધાયેલું છે 2001 છે. 2001 ગામ નાના લખ્યા ને, તાલુકો લાલપુર છે, લોકજૂથ છે આમાં ભૂરુભા હાલાજી લોકજૂથ. આ જોબ નંબર છે 578, ચેકડેમ નંબર તો નથી લખ્યા, પણ ફૂલિયાને જોતા જ મજબૂતી લાગે છે. બાકી અત્યારના ફૂલિયા બનાવે છે એ ફૂલિયા તૂટી જાય છે, તે દીના ફૂલિયા હજી છે. આમાં પાછી વાંધો એક એ પડ્યો, કેમ કે આ બે હું બેઠીને એટલો જ ખાડો હતો, ખાલી આમ ઊભો પટો જ સામે ઓલો ભૂંગરા દેખાય ને અહીંયા સુધી. પણ આ બધું ખોદીને નાખી દીધું, મોરમ કાઢી ગયા વાડીવાળા, એ સાઈડ આ સાઈડ બહુ કાઢી ગયા, એટલે ઓલો બાવર પાસે છે નાલું થઈ પડ્યું, પાણી બધું વહી જાય, ફૂલિયા માથે જાતું જ નથી, કેમ કે પકતું હોય ને ધૂળ ધોવાઈ ગઈ છે બધી, એમાં બધું વયું જાય. અત્યારે બે હું વેડી કરી બેહવા દેવું, ગરમી બહુ છે. આ ગાડવા ગારામાં પાછી શું છે કાદો હોય નીચે, એટલે બેહું બેહવાની જ છે. બેઠ્યું પણ ભાગી ગયું પછી, પાછી વારી પછી નાખી ગયું પછી બેઠ્યું. બાકી અત્યારે ગરમી એવી છે
હવા નથી આવતી જરાય, નથી ઝાડું હલતું લગભગ. જો આ શિયાળો તો આપણે ડિલીટ કરી નાખ્યું લાગે અંબાલાલે, કેમ કે પાછું ઉનાળું સીધું લઈ લીધું છે. આ ટાઈમે અત્યારે આપણે અહીંયા ગરમી પડતી હોય, ગરમી શું આપણે ટાઢ બહુ પડતી હોય, નવરાત્રિ પતે એટલે ટાઢ આવી ગઈ હોય નવરાત્રિમાં. આ વખતે ગરમી જ આવી નવરાત્રિમાં, એટલે હવે લાગે છે એવું કે શિયાળો વહી ગયો છે, ડાયરેક્ટ ઉનાળો આવી ગયો. લગભગ 15-20 દિવસમાં પાછો વરસાદ થાય, એ પાછી પૂરું ઘાટશે, એટલે જેમ બને એમ હવે ડૂચાનો સ્ટોક કરવાનો છે વધારે, કેમ કે શિયાળો ડિલેટ થઈ ગયો એટલે સીધું ઉનાળો છે, એટલે ડૂચો ઘડીકમાં જશે ને ભાવ વધી જશે. બીજું કાંઈ થાય નહીં હવે, કેમ કે ટાઢ જેવું છે જ નહીં. તો આપણે છે ને ત્યાં સાંજે ઘઉં છોડી દઈએ તો ખેતરમાં લઈ જવા નથી, પણ એ ના લઈ ગયા, કેમ કે એનું કારણ છે વરસાદ આવી ગયો હતો અત્યારે, કેમ કે બધું પલટી ગયું ને આપણે ઘઉં બધી છે ને અંદર વહી ગઈ છે. અહીંયા વાછડો બાંધી રાખ્યો છે ગીર, એ ભાઈને કોઈ ક્યાં મૂકી ગયું હતું ઘરે, રોડમાંથી ઉતારી ગયો, આવ્યા રોડમાંથી પાછો આવ્યો નીચે, તો વાડીમાં કાંઈ હેરાન કરતો હતો, પછી ભાઈ બાંધીને રાખી દીધું. કેમ કે વાછડો જોરદાર છે ગીર ઓરીને, કાન બાનમાં કાંઈ ઘટે એમ નહીં. આ તો ભૂખો છે નબળો રહ્યો ને એના હિસાબે, કે બાકી કાનની બુટી કાયદેસરની કાનની બુટી વરે તો જ મેળ આવે એ કે આ ઓરિજિનલ ગીર છે, તે ખોરાક નથી ને એના હિસાબે જાય ઓલું નબળો દેખાય. બાકી તો શું છે કે આમાં બાંધી નાખે એટલે ચૈરા રાખે, આ બધું જો સાફ કરી ગયો ને અહીંયા બધે આવડું છે ને જ્યાં બાંધેલો છે ને એ તમને જગ્યા દેખાડી દો, જામાં લાગે કંઈ ખર્ચી હોય એવું, કેમ કે અહીંયા બાંધી નાખે સવારે બાંધી જાય બપોર પાણી પાઈને પાછો બાંધી દે, અહીંયાની સાફ કરી દે. ને આગળ પણ છે, આગળ બાંધ્યો છે ઓલી બાજુ બાંધ્યો હતો તો અહીંયા પણ તમને દેખાડી દો. આમાં શું જો આપણી બે આવે છે ધીરે ધીરે આવે, અહીંયા બાંધ્યો હતો પટ કરી દીધો ને સાફ, કેમ કે વાડીમાં તો પછી પોચાણ થવું જોઈએ ને, એને 7-8 માલ છે કરવા વાળું એક જણો, પછી પોચાણ થાય નહીં. આવી મૂકી આવ્યા હતા વચ્ચેમાં, હમણાં વરસાદ પછી મૂકી આવ્યા હતા, તો પાછો ભાગી આવ્યો. અહીંયાથી આપણે ખાડે આવી ગયા, ભેહું બધી જો ખાડામાં પડવા માંડી, બફારો બહુ છે, અડધી આસે ચરવા આવી ગઈ. આમાં બધે બાંધેલો છે વાછડો, બધે સાફ કરી દીધું, અહીંયા બાંધ્યો હતો. બાકી બે હવે પાણી પડશે લાગે, ખાડો સુકાઈ ગયો ઘણો ગાય ગા, ઓલી બધું જો પાણી ભાઈ ગયું, કમળના ફૂલ પણ જો મુરઝાઈ ગયા. હવે હવે પાણી થશે ને તો કમળનું ફૂલ થશે, ભરાશે ને તો એક 3 ફૂલ જ આવવાના છે, એક અહીંયા બીજો આ ને એક અહીંયા પડ્યો છે, 3 આ તો મુરઝાઈ ગયા છે, આ આજે ખુલી ગયેલ છે, એટલે હવે પૂરું કામકાજ વગરનું છે. બાકી ભૂંડા પડશે ને તો નીચે પાડો ખાઈ જશે ગાઢ ને આ બધી જે ચરે અત્યારે. તો અત્યારે છે ને વાદળછાયું થઈ ગયું છે, વરસાદ પણ આવવાનો થઈ ગયો છે. આ વરસાદ બધે જોઈ લો, બધે બ્લેક દેખાય. આજે છે ને હવે મોટી પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે આપણે ભેહોને એને અંદર ઉતારે અંદર જવા દીધી, હવે ગોતવી પડશે ભેહુંને, કેમ કે ભેહું જડે એમ છે નહીં, મી બાવડ એમ ગળે એમ છે નહીં, કે ગમે એમ કરે વાકે દીધે રખડવું પડશે, કેમ કે હવે ભેહું ગોતી દઈને થાય ને વરસાદ ચાલુ થાય છે, ગાય ગા હાકી લે.